ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં પણ વિરોધાભાસ સર્જાઈ રહ્યો છે, જે અંતર્ગત આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે યોજાયેલી યુવા ઠાકોર ક્ષત્રિય સેના સંમેલનમાં કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ સામે પૈસાની લેવડ દેવડ કરાયાના આક્ષેપો સહિત આગામી સમયમાં તેના પુરાવાઓ રજૂ કરવાની વાત કરવામાં આવી હતી। સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે યુવા ઠાકોર સેના ગુજરાત સંગઠન દ્વારા ચિંતન સંવાદ બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાતના યુવા ગુજરાત ઠાકોર સેના પ્રમુખ અભિજીત બારડે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ સામે પૈસાની લેવડ દેવડના આક્ષેપો પણ કર્યા હતા, જેમાં એઆઈસીસીના પૂર્વ સેક્રેટરી તેમજ સાબરકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી સામે પૈસાની લેતી દેતી કરાયાના પગલે કોંગ્રેસના હિંમતનગર વિધાનસભાના ઉમેદવાર બદલાયા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। સાથોસાથ આગામી સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભવન ખાતે ભૂખ હડતાલ પર બેસવા સહિત ઉત્તર ગુજરાતમાં કોઈ પણ સભા કે રેલીને ન યોજવાની વાત કરી હતી, તેમજ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ઉખેડી ફેંકવાની વાત કરી। આગામી સમયમાં સ્થાનિક કક્ષાએ વિવિધ લોકો દ્વારા નક્કી કરાયેલા લાલસિંહ પરમારને કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેન્ડેટ આપવાની માંગ છે। જોકે આ માંગ ન સ્વીકારાય તો આગામી સમયમાં ગમે તે હદે જવાની તૈયારીઓ દર્શાવી હતી। રાજકમલસિંહ પરમાર, પીટીવી ન્યૂઝ, સાબરકાંઠા। સત્યાવીસ હિંમતનગર વિધાનસભા એના 18 વરણે મળી અને લાલસિંહ પરમારને સર્વસંમતિથી સર્વસ્વીકૃતિથી ઉમેદવાર તરીકે પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા છે અને આ જનતાએ પસંદગી કર્યા હોવા છતાંય એમણે જે પાર્ટી રાજકીય વિચારધારાને વરેલા છે, કોંગ્રેસ પાર્ટીની અંદર વારંવાર ટિકિટની માગણી કરવા હોવા છતાંય કોંગ્રેસ પાર્ટીએ જે અવગણના કરી, ઉપેક્ષા કરી અને હરીફ ઉમેદવારથી જે વ્યાપારીકરણ કર્યું છે એનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરવા માટે, આ હિંમતનગરની તમામ પ્રજાજનોનો આક્રોશ વ્યક્ત કરવા માટે આ અગત્યની બેઠક મળી અને એમાં સંકલ્પ કરીએ છીએ, બધાએ નિર્ધાર કર્યો છે કે હિંમતનગર વિધાનસભાનો મેન્ડેટ કોઈ પણ ભોગે બદલાવો જોઈએ ને બદલાવો જ જોઈએ। લાલસિંહ પરમાર સિવાય જો હિંમતનગર વિધાનસભામાં કોઈ પાર્ટીએ, કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર તરીકે પ્રસન્ન કરી અને મોહર મારી તો હિંમતનગરની અંદર કોંગ્રેસ પાર્ટીના મૂળિયા ઉખાડી ફેંકીશું, જરૂર પડે તો પ્રદેશ કોંગ્રેસ કમિટી એટલે પીસીસી ભવન પણ ઘેરીશું અને આનો જડબાતોડ જવાબ આપવા માટે હિંમતનગરનો પ્રત્યેક વ્યક્તિ આજે સજ્જ બન્યો છે। પ્રેમભરી ભાષામાં આજે વિનંતીને અપીલ કરીએ છીએ, જો નહીં સમજ્યા, શાનમાં નહીં સમજ્યા, માન્યા નહીં અને આટલેથી જો વળ્યા નહીં તો આવનાર સમયની અંદર ઓડિયો ક્લિપો અને વિડીયો પણ વાયરલ કરીશું, જરૂરી દસ્તાવેજો પણ પ્રસ્તુત કરીશું અને એમની આબરૂના ધજાગરા ખુલ્લે આમ સમગ્ર ગુજરાતમાં આપીશું। એ તો એના હિંમતનગરના પ્રજાજનોએ નિર્ધારિત કર્યો છે, બધાએ સંકલ્પ કર્યો છે અને એની આયોજક ટીમ જે હિંમતનગર લાલસિંહ પરમારના સમર્થકો છે એ બધા મળી અને આગામી કાર્યક્રમની રૂપરેખા જાહેર કરશે। લડી લઈશું અને છળે ચોક કોંગ્રેસની યાત્રાઓ, કોંગ્રેસની રેલીઓ જોઈએ છીએ, કઈ રીતે હિંમતનગરમાં નીકળે છે અને કઈ રીતે હિંમતનગરની ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીનું મોવડી મંડળ આ રાજકીય સભાઓ ગજવે છે, એટલે એડી ચોટીનું જોર લગાવી આર પાની લડાઈ લડવા માટેની તૈયારી છે। કોના દ્વારા વેપાર કરવામાં આવ્યો છે તેવું કોઈ નામ? કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્વ વ્યક્તિગત નામોમાં પડવા કરતાંય જે પણ આમની સાથે સંબંધોથી સંકળાયેલા છે એવા લોકો પર સીધો આક્ષેપ છે કે તમે હિંમતનગરની અંદર જે વેપારીકરણ કર્યું છે એ હિંમતનગરની તમામ 18 વરણ જાણે છે, એનું પ્રતિનિધિ મંડળ, એના મોભીઓ અને રાજકીય સમાજ શ્રેષ્ઠીઓ બધા જાણે છે, એટલે તમારી આબરૂનું પોસ્ટમોર્ટમ કરીએ પહેલાં શાનમાં સમજી જજો, નહીંતર એના ખૂબ ગંભીર પરિણામો અને માઠા પરિણામો ભોગવવાની તૈયારી રાખજો। ખાસ કરીને કોંગ્રેસના મૂળિયા ઉખેડી ફેંકવાની વાત છે, કોંગ્રેસના મૂળિયા ઉખેડી ફેંકવાની વાત આવે તો એની સાથે સમર્થનની પણ વાત આવે, કોને સમર્થન કરશો?